નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બાલ શૈક્ષણિક સંકુલ વતી આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર એમાં પાઠ ચાર બર્ત વિષય હિન્દી બર્તન ધાન્ય આદિ બર્તન એટલે વાસણ ધાન્ય એટલે અનાજ વાસણ અને અનાજના નામોને હિન્દીમાં કેવી રીતે બોલાય તે આપણે રોજબરોજ જે વાસણો ઉપયોગમાં લઈએ છીએ મમ્મી કિચનમાં જેમ કે થાળી વાટકા સાણસી વેલણ રોટલી બનાવવાનો પાટલો તો આ બધી વસ્તુને હિન્દીમાં શું કહેવાય એ આપણે જોઈશું સાથે સાથે અનાજ ઘઉં ચોખા મકાઈ દહીં આ બધી વસ્તુને શું કહેવાય હિન્દીમાં તે પણ આપણે જોઈશું તો હું અત્યારે હિન્દી નામ અને સાથે એનું ગુજરાતી વાંચું છું તમે ધ્યાનથી જુઓ અને સમજો જો પેલું ચિત્ર શેનું છે થાળી થાળીનું ચિત્ર છે તો થાળીને હિન્દીમાં શું કહેવાય થાળી વેરી ગુડ ત્યાર પછી વાટકા નું ચિત્ર છે છે તો વાટકા ને હિન્દીમાં કહીશું કટોરી ત્યાર પછી તપેલું તપેલા ને શું કહેશું પતીલા મારી સાથે સાથે વાંચજો ચમચી તો ચમચી ને કહીશું ચમચ પ્યાલા ગ્લાસ પ્યાલો એને હિન્દીમાં કહીશું પ્યાલા પછી નાનો કપ તો એને કહીશું પ્યાલી ત્યાર પછી છે સાણસી છે તો સાણસી ને કહીશું સંડસી પછી રોટલી વણવાનો પાટલો આડણી કહીશું ચકલા શું ચકલા પછી બેલણ તેને કહીશું બેલણ ચૂલો તો ચૂલા ને કહીશું ચૂલહા ચપ્પુ તો ચપ્પુ ને કહીશું ચાકુ ફરીથી એકવાર રિપીટ કરીએ થાલી એટલે થાળી મારી સાથે સાથે બોલજો થાળી એટલે થાળી કટોરી એટલે વાટકી પતિલા એટલે તપેલું ચમચ એટલે ચમચી પ્યાલા એટલે प्याલો પ્યાલી એટલે પ્યાલી સાણસી એટલે સણસી ચકલા એટલે આડણી આડણી એટલે રોટલી બનવાનો પાટલો બેલન એટલે વેલણ ચૂલ્હા એટલે ચૂલ્હો ચાકુ એટલે ચપ્પુ અને મમ્મી રોટલી ઉથલાવે ચીપિયો ચીપિયાને કહીશું ચીમટા વેરી ગુડ આ નામ તમારે યાદ રાખવાના છે અને ગુજરાતી અને હિન્દીમાં લખતા શીખવાનું છે ત્યાર પછી આવા બીજા ઘણા નામ છે આપણે બધા જોઈએ અને વાંચીએ જેમ કે રોટલી ઘઉં દળાવવા મમી જાય છે ને ઘંટીએ લોટ તો હિન્દીમાં કહેવાય આટા પાણીને કહેવાય પાણી પાણીને પાણી પાની ચોખાને કહીશું ચાવલ દૂધ ને દૂધ જ દાળ ને દાળ દહીં ને દહીં ગોળને કેવાય ગુડ મીઠા ને નમક સાકર ને શક્કર સ્વાધ્યાય છે તમે જુઓ આ રીતના લખવાનું છે ઘઉં એટલે ઘઉં ચાવલ એટલે ચોખા બાજરા એટલે બાજરી મકા એટલે મકાઈ ચણા એટલે ચણા મટર એટલે વટાણા વટર એટલે વટાણા ત્યાર પછી ગુજરાતી નામની પાસે હિન્દી નામ લખવાના છે ચિત્ર જોઈને એના હિન્દીના નામ લખવાના છે જે તમને આવડશે જ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખા અનાજ બર્તન બધાના નામ આશા છે કે તમને આવડશે તો આજે અત્યારે એટલું જ રાખીશું નેક્સ્ટ પીરિયડમાં વધારે શીખીશું આવજો ત્યારે